हेलो फ्रेंड्स, प्रवीण आहिर किचन यूट्यूब चैनल में आपनु स्वागत है। जय श्री कृष्ण, जय मुरलीधर। मित्रों, आज आप बनाए छे मेथीना वड़ा। आ फ्रेश मेथीना वड़ा आप बनाए छे। तो मेथीना वड़ा बनावा आप जो से आ फ्रेश मेथी छे, आ लीला धाणा छे, एने मैं कट करेला छे, मेथी ने कट करेली नथी। अने आ डुंगळी छे, एने पण मैं आवी रीते लांबी कट करेली छे। आपणे डुंगळी न खाता होय तो आपणे कोबी न आवी रीते सुधारी नाखवानी, कोबी नाखवानी। अने आ तल छे, आ हिंग छे, आ लाल मरचू पाउडर छे, आ चणानो लोट छे, अने आ आपणे लीलू मरचू छे, पछी जीरू छे, लसण से, आदु छे, अने धाणा छे, एनी आपणे पेस्ट बनावानी छे। अने आ हळदर छे, अने तेल जोशे, अने आ पौवा जोशे आपणे। तो पौवाने सौथी पहेला आपणे धोई लेशुं। आ तपેલીમાં નાખીને મિત્રા પૌવાને મેં આ ચોખાના પૌવા છે જે આપણે બટેટા પૌવામાં લઈએ છીએ, એ નોર્મલ પૌવા છે, આવે એ જ છે। અને મેં 3-4 પાણીએ ધોઈ નાખેલા છે આ। અને હવે આપણે 1-2 મિનિટ માટે આવી રીતે રાખી દેશું, જરા સરસ સોફ્ટ થઈ જશે ત્યાં સુધીમાં આપણે આ જે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવવાની છે એ બનાવી લેશું। આ મરચાં હું નાખું છું, અને આ લસણની સાથે આ કડી છે, આ જીરું છે, અને આદુ છે, એ આપણે આમાં થવા દેશું। અને હવે આપણે આમાં પાણી એડ કરવાનું નથી, આપણે અધકચરા જેવું અને વાટવાનું છે। મિત્રો, આપણે આ લસણ આદુ મરચાંની પેસ્ટ બનાવી લીધેલી છે, એને આપણે આપણી બાજુ રાખી દેશું। અને આપણે જે આ પૌવાને પલાળેલા છે એ આપણે આમાં સરસ આવી રીતે સોફ્ટ કરી લેશું, આવી રીતે એકદમ સરસ દબાવી નાખવાના છે આપણે પૌવાને હાથેથી, આવી રીતે દબાવી લેવાના છે। સરસ થઈ ગયા છે આપણે પૌવા। હવે આપણે આમાં લીલા ધાણા નાખી દેશું। હવે આપણે આ મેથીને નાખી દેશું, આને પણ ધોઈને લીધેલી છે, થોડી વાર પહેલાં ધોઈ લીધેલી છે। અને હવે આપણે આને આપણે સુધારેલી નથી, આને આપણે હાથેથી આવી રીતે કરવાની છે, નહીંતર આપણે ચપ્પાએથી કરીએ તો આ થોડી કડવી લાગે, એટલે જેટલી થાય એટલી આપણે હાથેથી અને આવી રીતે કટ કરી નાખવાની છે। આવી રીતે આપણે હાથેથી આવી રીતે કટ કરી નાખી છે। હવે આપણે આમાં જે આ ડુંગળી છે એ આવી રીતે સુધારેલી છે એ પણ આમાં નાખી દેશું। આપણે ડુંગળી ન ખાતા હોય તો આની જગ્યાએ તમે કોબીને આવી રીતે કટ કરીને પણ નાખી શકો છો। આવી રીતે પતલી અને કટ કરી નાખવાની છે, આમ લાંબી કરવાની અને આમ પતલી। હવે એમાં આપણે આ આદુ મરચાંની પેસ્ટ થવા દેશું। હવે આમાં તલને પણ એડ કરી દઈએ, તલ સરસ આમાં સારા લાગે છે, ખાવામાં પણ સારા લાગે છે આ। હવે આપણે આ હળદર છે એ પણ એમાં થવા દઈએ, ખૂબ ટૂંકા સમયમાં બની જાય છે અને ખાવામાં ખૂબ ક્રિસ્પી સરસ થાય છે। અને લાલ મરચું પાવડર આપણે થોડું એડ કરી દઈએ, અને થોડી હિંગ પણ, ચોથા ભાગની હિંગ પણ એડ કરી દઈએ। હવે આને સરસ હાથેથી આપણે બધું મિક્સ કરી લેવાનું છે, આટલું અડધું નિમક પણ હું થવા દઉં છું, અને પછી તમે સ્વાદ પ્રમાણે નિમક નાખી શકો છો। બધું ધાણા મેથી ને બધું સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે। મિત્રામાં જે લોકો ડુંગળી ન ખાતા હોય એ ડુંગળી આમાં ન નાખો તમે, તો થોડી ખાંડ તમારે અને આમચૂર પાવડર નાખી દેવાનું છે। ડુંગળીમાં થોડીક મીઠાશ તો હોય જ, એટલે આપણે ડુંગળી નાખીએ એટલે આપણે ખાંડ નથી નાખતા, એ બિલકુલ ઓપ્શનલ છે। તમે ડુંગળી ન ખાતા હોય તો તમારે ખાંડ થોડી નાખવાની છે, ખાંડ નાખો તો આમચૂર પાવડર પણ નાખવાનું છે, બાકી તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આમાં હું થોડો
હા ચણાનો લોટ નાખું છું, આવી રીતે પાછું આને મિક્સ કરી લેશું. મિત્રો આવી રીતે આપણે આનું મિક્સર તૈયાર કરી લીધેલું છે, તમે જોઈ શકો છો મિત્રો, સરસ આવી રીતે કરવાનું છે. આપણે હવે આપણું આ મિક્સર રેડી છે, હવે આપણે આના વડા વાળવાના છે. મિત્રો આપણે આપણા વડા બની જાય ત્યાં સુધીમાં આપણે તેલ પેન ગરમ થઈ જાય અને તેલ પણ મૂકી દઈએ, જેથી આપણું તેલ પણ ગરમ થઈ જાય. આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે વડા આપણે આવી રીતે તેલવાળો પહેલાં હાથ કરવાનો છે. આવી રીતે મેં આમાં વડામાં લોટ આટલો નાખેલો છે, આમાં વાટકીમાંથી પણ અડધો, આ મેજર કપમાં અડધો, પોણા કપ જેટલો મેં લોટ આમાં નાખેલો છે, એટલો વધેલો છે. હવે આપણે તેલવાળો આવી રીતે હાથ કરી લેશું અને આપણા વડા તૈયાર કરી લેશું. બહુ મોટા આપણે વારવાના નથી, નાના વારવાના છે. આપણે આ વડા આવી રીતે આપણે વડાને વારવાના છે. આપણે વડાને આમાં તેલમાં ફ્રાય કરવાના છે. છાતડવાના નથી, આ વચ્ચેથી થોડુંક આછું રાખવાનું છે આવી રીતે. અને આપણું વડું પણ આવી રીતે આછા હોવા જોઈએ, જાડા નહીં રાખવાના, જેથી સરસ ક્રિસ્પી થાય. અને આને ચા સાથે અને ટમેટો સોસ સાથે સલાડ સાથે બધા સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. આ વડાને આવી રીતે આપણે બધા વડા બનાવી લેશું. તમે જોઈ શકો છો સરસ આપણું વડું મસ્ત બની ગયું છે. આવી રીતે આપણે હવે બનાવી લેશું. મિત્રો હવે આપણે આ વડા બધા બનાવી લીધેલા છે અને હવે આપણે તેલને પણ જોઈ લેશું. આપણું તેલ બરાબર સરસ થઈ ગયું છે. હવે આપણે બધા વડાને સરસ સાતળી લેશું. આવી રીતે આપણે લો ફ્લેમ જ રાખેલી છે, આપણે આને થોડા દૂર રાખવાના છે. આવી રીતે બધાને સરસ સાતળી લેવાના છે અને હવે એને એની રીતે રહેવા દેવાના છે. થોડી વાર 2 મિનિટ માટે આવી રીતે જ રાખી દેવાના છે, પછી આપણે એને ચેન્જ કરી નાખશું. મિત્રો હવે આપણા એક બાજુ આપણા વડા થઈ ગયા હશે, આપણે હવે આને ટ્રાન્સફર કરી નાખીએ, આને ચેન્જ કરી નાખીએ. સરસ આપણા ક્રિસ્પી થઈ ગયા છે વડા, તમે જોઈ શકો છો મિત્રો, સરસ એકદમ સરસ થઈ ગયા છે. અને આ બધાને પલટાવી નાખીએ આપણે અને આપણે 3 મિનિટ માટે આવી રીતે રાખેલા છે તેલમાં મીડિયમ લો ઉપર. હવે આપણે આને આવી રીતે પાછા સરસ સાતળી લેશું. મિત્રો આપણે હવે જોઈ લઈએ આપણા વડાને, એ બાજુ પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે આને કાઢી લેશું. આપણા આ વડા રેડી થઈ ગયા છે. મિત્રો હવે આ વડાને પણ આપણે આની જેમ સાતળી લેશું. મિત્રો આપણે આ વડાને પણ રેડી બનાવી લીધા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. આપણા વડા રેડી થઈ ગયા છે. હવે આપણે આ ડિશમાં લઈ લેશું. આ ચા સાથે, સોસ સાથે, ટમેટો સોસ સાથે, દહીં સાથે તમે સર્વ કરી શકો છો. ખાવામાં ખૂબ મજા આવશે, શિયાળામાં પણ મજા આવે અને ચોમાસામાં પણ તમને ખૂબ મજા આવશે. આ હું એક વડું તમને કાપીને પણ બતાવું છું, તમે જોઈ શકો છો મિત્રો કેટલું સરસ અંદરથી પણ સરસ
થઈ ગયું છે આપણું વડું, તો મિત્રો આપણા વડાની ડીશ આ રેડી છે. ઓકે છે, તો મિત્રો આજની આ ક્રિસ્પી મેથીના વડા આજે આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો. ફરીથી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ જય મુરલીધર.